હવે વાત ટોપ 9 નેશનલ ન્યૂઝની. ડીઆરડીઓએ ફરી એકવાર રચ્યો ઇતિહાસ. ભારતે એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્રમનું સુખોઈ 30 ફાઇટર જેટથી કર્યું સફળ પરીક્ષણ. આ મિસાઇલને ડીઆરડીઓએ બનાવી છે. ભારતમાં બનાવવામાં આવેલી પોતાની રીતે આ પહેલી મિસાઇલ છે કે જે કોઈપણ ઊંચાઈથી લક્ષ્યાંક સાધી શકે છે. આ મિસાઇલ કોઈપણ પ્રકારના સિગ્નલ કે રેડિયેશનને પણ પકડી શકે છે. મોદી સરકારની આત્મનિર્ભર ભારત અભિયાનને મળી સફળતા. 5 મહિનામાં ચીન સાથે ઘટી ગયો અડધો વેપાર. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 5 મહિનામાં જ ચીન સાથે થતા વેપાર નુકસાનમાં અડધો ફરક પડી ગયો છે. એક બાજુ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લેવામાં આવેલા પગલાના કારણે આયાતમાં ઘટાડો થયો, તો ચીનને થનારા ભારતીય નિકાસમાં વધારો જોવા મળ્યો. કેન્દ્ર સરકારની કાળા નાણાં વિરુદ્ધની લડાઈને મોટી સફળતા મળી. ભારતે સ્વિસ બેંક એકાઉન્ટ સંબંધિત જાણકારીઓની બીજી યાદી મળી ગઈ છે. સ્વિસ બેંકે 31 લાખ ખાતાઓની માહિતી 86 દેશો સાથે શેર કરી. આ 86 દેશોમાં ભારતનો પણ સમાવેશ. મહત્વનું છે કે સ્વિટ્ઝરલેન્ડ સાથે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન પેક્ટ હેઠળ ભારતે આ માહિતી મળી છે. નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં આરબીઆઈનો મોટો નિર્ણય. ડિસેમ્બર 2020થી દેશમાં 24 કલાક ઉપલબ્ધ રહેશે આરટીજીએસ સેવા. હાલ સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી જ ઉપલબ્ધ છે આ સેવા અને રજાના દિવસે પણ બંધ હોય છે. મહત્વનું છે કે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે આ સેવા મહત્વની. હાથરસ કાંડને લઈને સતત તપાસ વચ્ચે એસઆઈટી પીડિતાના ગામડાના 40 લોકોની પૂછપરછ કરી. આ વચ્ચે ડીઆઈજી પણ પીડિત પરિવારને મળ્યા. એસઆઈટીએ ગ્રામજનો પાસેથી ઘટના સ્થળ, ઘટના બાદ અંત્યેષ્ટિ સ્થળ વિશે પણ જાણકારી લીધી. મહત્વનું છે કે ગામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બિહાર ચૂંટણી વચ્ચે આરજેડી માટે સારા સમાચાર સામે આવ્યા. ચારા કૌભાંડમાં સજાગ આપી રહેલા આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ચાઈબાસા ટ્રેઝરી કેસમાં જામીન મળી ગયા છે. જોકે લાલુ હજુ પણ જેલમાં જ રહેશે, કારણ કે દુમકા ટ્રેઝરી કેસની સુનાવણી બાકી છે. ફેક ટીઆરપી કાંડમાં મુંબઈની એક કોર્ટે 4 આરોપીઓને 13 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા. તો આ તરફ મુંબઈ પોલીસે બાર્ક પાસે વ્યુઅરશીપ રેકોર્ડ માંગ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ફેક ટીઆરપી કેસમાં એક સાક્ષીએ પોલીસ સામે સ્વીકાર્યું છે કે તેમને રિપબ્લિક ટીવી ચેનલ જોવા માટે દર મહિને 483 રૂપિયા ચૂકવાતા હતા. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 69 લાખ, તો મૃત્યુઆંક 1 લાખની પાર. હજુ પણ દેશમાં 8,82,000થી વધારે કોરોના કેસ સક્રિય. એક મહિના પછી દેશમાં 9 લાખથી ઓછા થયા સક્રિય કેસ. દેશમાં અત્યાર સુધીમાં 59 લાખથી વધારે દર્દીઓ કોરોનાને આપી ચૂક્યા છે માત. કોરોના મહામારીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યાના કેસમાં ભારતની સ્થિતિ દુનિયામાં સૌથી સારી. 58 લાખથી વધુ લોકો કોરોનાથી રિકવર થવાની સાથે જ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 85.52% પર પહોંચ્યો. તો કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.5%. દેશમાં કુલ કેસના 12.9% કેસ સક્રિય. તો ભારતમાં કુલ ટેસ્ટની સંખ્યા 8 કરોડ 46 લાખને પાર.